આપણે દર વર્ષે ઘણા બધા તો મળીએ જ છીએ અને એક એવો પ્રસ્તાવ હતો મિત્રો બધાએ ભેગા થઈને કે આખા પહેલાં સેશનમાં યોગાસન અને ધ્યાન એ આપણા સેકન્ડ એડવાન્સ શિબિરનું મુખ્ય હાર્દ છે એની સાથે સાથે આપણે આપણા જીવનમાં પણ કેમ કેમ પરિવર્તન આવતા જાય તો એ ધ્યાનનો અર્થ છે આમ તો ધ્યાન બહુ મોટી વસ્તુ છે આપણે જે કરીએ છીએ એને તો શાંત બેસવું ને મૌન પાળવું જ કહેવાય વિચારોની શાંતિ કહો કે જે તેમ છતાં એમાંથી શરૂઆત કરશું તો આપણે ત્યાં પહોંચશું તો એ રીતે આપણા જે બે શિક્ષકો છે એ દર વર્ષે કંઈક નવું નવું કરે એવું બધાની ઈચ્છા પણ હોય અને હમણાં એ લોકો આવીને એમ કહેશે કે હું પાછળ પડી હતી પણ એની વે તો થોડા ફેરફારો સાથે આ વખતના આપણે ત્રણ દિવસ કરીશું આજનું છે એ વિઝ્યુઅલ વધારે કરી અને અમુક અમુક તો તમને ખબર હશે ફર્સ્ટ જે શિબિર કરી છે એટલે પણ એમાં ઘણા બધા એવું કહે છે કે અમને બધું ઉપરથી ગયું છે અથવા તો ભૂલાઈ ગયું છે તો એને હવે ઓડિયોને બદલે વિઝ્યુઅલ વેમાં જો મુકાય તો વધારે સારું થાય એવું બધા સ્ટુડન્ટ્સ પાછળ પડ્યા એટલા માટે એક એ પણ આજે થાય છે આમાં ધ્યાન બને તો આ ત્રણ વખત આપણે કરીશું જે શરૂઆતની શિબિરોમાં ત્રણ વાર થતું હતું પછી બે વાર કરી નાખ્યો મારો બહુ જ આગ્રહ છે કે ધ્યાન ત્રણ વખત કરીએ તો થોડુંક આપણને બેસવાનું ટેવ પડશે બીજું ત્રીજી વસ્તુ ફેરફારમાં મુખ્ય કે ભલે બધા જ ભાઈની જ અનુલક્ષીને વાતો કરતા અને ભાઈ જ મુખ્ય છે તેમ છતાં મોટાભાગના લોકોએ ભાઈને જોયા નથી અને કદાચ એકાદ વખત આમ ફોટા બોટા કહે તો ભાઈને આપણે શબ્દ દેહે ચોક્કસ બધા મળે એ મારો થોડોક અમારો બધાનો જ રાધર એક આગ્રહ છે એટલે કાલે આપણે એ પણ એક પ્રયોગ કરવાના છીએ કે ભાઈનું જે પણ લખાણ છે એ લખાણ શાંતિથી પહેલાં વંચાશે અને એના પછી ભાઈનો જ અવાજ મૂકાશે કારણ કે એમાં શું છે કે એમના અવાજને બધા કદાચ એકદમ નહીં ઓળખી શકે એને પકડવા માટે પણ એક કારણ કે થોડોક ઉંમરના હિસાબે ક્યાંક ક્યાંક થોડીક અસ્પષ્ટતા લાગે તો પેલું એટ ધ બેક ઓફ ધ માઇન્ડ હોય કે ભાઈ આ જાતનું લખાણ વાંચ્યું છે તો પછી એનું જલ્દી આપણને સમજણ પડે એટલે એ કરીને પછી ધ્યાનમાં બેસીશું એટલે આવા થોડા થોડા ઇવન આપણા ધ્યાનમાં પણ પ્રાણજીવનભાઈ થોડાક નવા પ્રયોગો કરાવશે ગાઈડેડ મેડિટેશનને બધું તો શું કે એક એમાંથી કોને શું માફક આવે છે એ બધાએ પકડવાનું છે અને એ રસ્તે આગળ વધવાનું છે એટલે આ આપણે જે મળીએ છે ને એ એક એક્સપિરિમેન્ટલ બેચ પણ હું તો કહું છું બધા મિત્રો મળીને આપણે બધું કંઈક કંઈક કરતાં કરતાં શું કોને વધારે સારું સૂટ થાય છે એના પરથી કંઈક બહુ મોટું રિસર્ચ પણ થઈ શકશે અને નંદીગ્રામનું જે ભવિષ્યનું કાર્ય છે એને માટે આપણે બધા એક પાયાનું કામ કરીએ એટલે બહુ ખુલ્લા મનથી પ્રશ્નો પૂછજો બહુ ખુલ્લા મનથી બધા ભાગ લઈને પોતાનું પણ ઓબ્ઝર્વ કરજો અને ફીડબેક આપજો ઓકે બસ એટલી જ મારી પ્રાર્થના છે